ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું કેળા મેથીનું શાક. તો કેળા મેથીનું શાક બનાવવા માટે આપણે 3 નંગ કેળા લીધા છે પાકા, અને મેથીની ભાજી આપણે લીધી છે. તો આપણે જે ઝીણી મેથી આવે છે એ લીધી છે, 3 નાની પૂરી હતી એ આ રીતની આવે છે, ખાલી એમાં 2-2 પાંદડા જ હોય છે. અને થોડીક આપણે આ લીધી છે મોટી મેથી જે આવે એ, તો આને આપણે ધોઈને સુધારી લીધી છે. તો ટોટલ આપણે 2-2.5 કપ જેટલી મેથી થાય એમ. અને થોડાક લીલા ધાણા લીધા છે આપણે, દેશી ધાણા, અને લીલા મરચાં 3-4 આપણે લીધા છે, અને મોરા મરચાં છે, તીખા નથી. તો 1 ચમચી આપણે ધાણા જીરું લીધું છે, 1 ચમચી લાલ મરચું, અને 1/2 ચમચી જીરું વઘાર માટે. થોડીક આપણે હળદર લીધી છે 1/2 ચમચી, અને મીઠું સ્વાદ પ્રમાણે જોઈએ. થોડીક હિંગ લીધી છે આપણે, અને તેલ જોઈએ વઘાર માટે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો આપણે કઢાઈ લીધી છે, ગેસ આપણે ચાલુ કરીશું અને આમાં આપણે તેલ નાખીશું. તો તેલ આપણે આમાં 1 ચમચા જેટલું નાખીશું એમ. તો તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે કેળાને સુધારી લેવું, અને આપણે છાલ કાઢીને મોટા મોટા ટુકડા કરી લેવું. આ રીતના પાકા કેળા જ લેવાના એમ, બહુ ટેસ્ટમાં સારું લાગે. ઘણાએ કમેન્ટ કરી એમ કે કેળા મેથીના ભજીયા તો તમે બનાવ્યા એમ, કે શાક કંઈ બનાવો એમ. તો આ રીતે આપણે કાપી લઉં બધા કેળા. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે પહેલાં જીરું નાખીશું. જીરું થોડુંક લાલ થવા દેવું, ને મરચાં નાખશું. હવે આપણે એમાં હિંગ નાખી દઉં ને મેથી નાખી દઉં. હવે આપણે આ બીજી મેથી છે એ નાખી દઉં, પેલા ઝીણી નાખી, હવે આ નાખશું. મસ્ત આ ઝીણી મેથીની સુગંધ બહુ સરસ હોય છે, ટેસ્ટ એવો સરસ હોય છે. તો આપણે આમાં મસાલા નાખી દઉં, તો હળદર નાખી દઉં, ધાણા જીરું, ને મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. ભાજીમાં હંમેશા મીઠું ઓછું નાખવાનું, કેમ કે આ દેખાય વધારે પણ પછી એકદમ ઓછી થઈ જાય, એટલે પછી ખારું લાગે એમ. તો ઓછું જ મીઠું નાખવાનું. હવે આપણે આમાં લાલ મરચું નાખી દઉં. મિક્સ કરી લેવું. હું લીલા ધાણા નાખશું. મેથીને થોડીક વાર આપણે પાકવા દેવું 2 મિનિટ માટે, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો આને આપણે પકાવી લીધી છે મેથીને. હવે આપણે આમાં આ કેળા નાખી દેવું સુધારેલા. અને મિક્સ કરી લેવું. આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું એમ. હવે ગેસ આપણે બંધ કરી દેવું, નીચે ઉતારી લેવું. એકદમ મસ્ત ટેસ્ટી શાક ને ફટાફટ થઈ જાય એમ.
તો આને આપણે સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણું કેળા મેથીનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ કેળા મેથીનું શાક.